आओ पायल, जो मम्मी ने बेन आवी गया छे। बेस बेन। जय श्री कृष्ण बेटा। बेटा आदि घर तो ते बहुत सरस बनावी छे। मम्मी हाँ तमारा ने पप्पा ना आशीर्वाद छे। बेटा અમારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે, પણ આ તો તારી મહેનતનું પરિણામ છે। મમ્મી સારું થયું કે તમે લોકો અહીં શહેરમાં આવી ગયા ને, બાકી તમારા બંને વગર મને જરાય ગમતું નહોતું। ભાઈ હું તો મમ્મીને કેટલા સમયથી કહેતી હતી કે ચાલો આપણે ભાઈ પાસે શહેરમાં જતા રહીએ, પણ આ મમ્મી એ એમ કહે કે એમને શહેરમાં ન ફાવે। બેટા આ ગામડે તારા પપ્પાની બધી યાદો જોડાયેલી છે, એટલે એ છોડીને આવવાનું મન નહોતું માનતું। મરી ગયા હોય એમને યાદ કરીને શું ફાયદો, એ થોડી પાછા આવી જવાના છે। આ શું બોલે છે તું? એ બધું છોડો, હવે બપોરે જમવામાં શું બનાવું? મમ્મીએ જે ભાવે તે બનાવી આપજે। ભાભી ભરેલા રીંગણાનું શાક અને બાજરાનો રોટલો બનાવી દો। ઓ મને કઈ રોટલા બોટા નથી આવડતા હો। બેટા આ ઉંમરે અમારે સ્વાદ જેવું કઈ ના હોય, તને જે ફાવે ને એ બનાવી દે। સારું। પાયલ આ બેગ લઈ જા ને। એમનું મારા સિવાય બીજું કોઈ છે? એટલે કે આપણા સિવાય કોઈ બીજું છે? અરે અહીં નહીં રહે તો બીજે ક્યાં રહે છે? એ તમારે જે કરવું હોય ને તે કરો, પણ હું એને અહીંયા નહીં રહેવા દઉં। જો તો તું પણ સાંભળી લે, પપ્પાના ગયા પછી મમ્મી અને બેન બંને એકલા પડી ગયા છે, અને હું એમનો એકનો એક દીકરો, એમને નહીં રાખું તો બીજું કોણ રાખશે? એટલા માટે એ લોકો અહીં જ રહેશે। હા તો વાંધો નહીં, ભલે રહે, પણ તમે એને સમજાવી દેજો કે મારા કામમાં કોઈ પણ જાતની દખલગીરી ના કરે, નહીતર હું એમને અહીંયા નહીં રહેવા દઉં। અરે એ આપણા વડીલ છે, અને તને બે શબ્દ કહે તેમાં શું થઈ જવાનું છે? તારે સાંભળી લેવું જોઈએ અને એમનું માનવું જોઈએ। મને છે ને બધી જ ખબર પડે છે, તમારે મને કઈ સલાહ આપવાની જરૂર નથી, પહેલા છે ને એમને સમજાવી દો। તને મારા મમ્મીથી પ્રોબ્લેમ શું છે ને, મને એ નથી સમજાતું। તમારા મમ્મી જ્યારે હોય ને ત્યારે બસ મને ટક ટક જ કર્યા કરે છે, એ જ મને નથી ફાવતું। વાત વાતમાં બસ સલાહ સૂચનો આપ્યા કરે છે, જાણે કેમ કે હું નાનું બાળક હોય ને એવી રીતે। તારી સાથે તો વાત કરવી જ નકામી છે, છોડ। હા તો ના કરો ને વાત, મેં કે તમને કીધું કે મારી સાથે વાત કરો, સુઈ જાઓ। હા બીજું કામ શું છે મારે, સુઈ જઈશ, પણ હા એટલું યાદ રાખજે કે મમ્મી સાથે ખોટો ઝઘડો ના કરતી, હવે કઈ સાંભળશે પણ નહીં, છોડ। બીજા પાયલ ઉઠી જા તો, આ સવારના 9 વાગી ગયા। શું છે મમ્મી તમારે, શું કામ છે અત્યારમાં?
આ જો બેટા, આ સુરત દાદા માથે આવી ગયા. આ સુરત દાદા ઉગે ને એ પહેલા આપણે જાકી જવાનું હોય. એ બધું છે ને તમારા ગામડામાં થતું હશે, આ શહેર છે. બેટા ગામડું હોય કે શહેર, પણ ઘરની લક્ષ્મીએ તો સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પછી રસોડાના કામમાં લાગવાનું હોય. મમ્મી મારે સવાર સવારમાં રસોડામાં જવાની કઈ જરૂર નથી, કામવાળી આવીને બધું જ કામ કરી નાખે છે. અરે બેટા આપણે છીએ કેટલા જણા, આમાં આપણને કામવાળીની શું જરૂર? મમ્મી આ સવાર સવારમાં આ બધું કામ મારાથી ના થાય. બેટા તું આ ઘરની વહુ છે અને આ ઘરના બધા કામ તારે જાતે જ કરવા જોઈએ. એટલે તમે કહેવા શું માંગો છો કે આ બધા જ કામ હું જાતે કરું? મારા પિયરિયામાં મેં કઈ કામ નથી કર્યું એટલે મને આ બધું કઈ ના આવડે. બેટા એ તારું પિયર હતું અને આ તારું સાસરું છે. પિયરમાં તું દીકરી હતી એટલે તારા માથે જવાબદારી નહોતી, પણ આ ઘરમાં તું વહુ છે એટલે તારી જવાબદારી છે આ ઘર માટે. અને દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી તો સમયાંતરે સમજવી જ જોઈએ. શું છે મમ્મી તમારે, આ સવાર સવારમાં ઉઠતા વેત ભાષણ આપવા લાગ્યા છો તમે? તમારે કઈ બીજું કામ ધંધો નથી? બેટા હું તને ભાષણ નથી આપતી, હું તો તને તારી જવાબદારી શું છે ને એ સમજાવી રહી છું. આ ડોશીએ તો અત્યારે મારો દિવસ બગાડી નાખ્યો છે. આદને એટલે જ ના પાડતી હતી કે એને અહીંયા નથી લાવતી, પણ એ છે કે ડફોડ, મારી વાત જ નથી સમજતા અને લઈ આવ્યા અહીંયા એની માને અને એની બેનને મારું લોહી પીવા માટે. બેટા તું ક્યાં ખોવાઈ ગઈ? કઈ નહીં, હમણાં આવું છું ફ્રેશ થઈને. ભગવાન આ ડોશીએ તો સવાર સવારમાં માથું ખાધું છે. બોલો. તમે રોજ આટલા જ મોડા ઉઠો છો? હા કેમ, પણ તું શું કામ મને આવું પૂછે છે? ભાભી અમે તો ગામડે જ સવારે વહેલા ઉઠીને પૂજા પાઠ કરી અને પછી જ બધા રસોડાના કામ કરીએ છીએ. એ છે ને તમારા ગામડામાં થતું હશે, અમારા શહેરમાં નહીં. અમારા તો અહીંયા બધા મોડા ઉઠે છે અને આરામથી. ભાભી શહેર હોય કે ગામડું હોય, ઘરની લક્ષ્મી એ તો સવારે વહેલા ઉઠીને પછી જ બધા કામ કરવા જોઈએ. હવે છે ને આ તું મને ભાષણ ના આપતી, આ તમે બંને માં દીકરી મને અહીંયા ભાષણ દેવા માટે જ આવ્યા છો? અરે ભાભી હું તમને ભાષણ નથી આપતી, હું તો બસ એક વહુને એની જવાબદારી બતાવી રહી છું. મને મારી જવાબદારીનું બધું જ ભાન છે એટલે મને કોઈ સલાહ સૂચન આપવાની કઈ જરૂર નથી. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, કહીંયા રહેવું હોય ને તો છાના માણા પડીએ રહેજો. મારે શું કરવું શું ન કરવું એ બધી જ મને ખબર પડે છે. અરે ભાભી મારો એવો કોઈ મતલબ નહોતો, હું તો બસ તમને કહેતી હતી. બસ શું થયું ભૂમિ? અરે ભાઈ એ તો ભાભી મને કઈ વસ્તુ ક્યાં મૂકી છે ને એ બતાવતા હતા. અરે વાહ, એટલે તમે બંને નણંદ ભોજાઈ ભેગા થઈને રસોડામાં વહીવટ કરો છો એમ ને? હા ભાઈ. ભાઈ નાસ્તો રેડી છે તો તમે બેસી જાઓ, હું તમને આપી દઉં. અરે ના, જો મારે નાસ્તો નથી કરવો અને પણ મારે બહુ લેટ થઈ ગયું છે, હું જાઉં. બાય બાય. અચ્છા ને તમારા ભાઈની સામે સારું થવાની કઈ જરૂર નથી, સમજી? અરે
ભાભી હું તો બસ બસ અને હા મેં તને કહ્યું ને એ વાત ખાસ કરીને યાદ રાખજે આ ઘરમાં રહેવું હોય ને તો છાની માની રહેજે વધારે પડતી દોડડે થયા વગર ખોવાયેલા છો શું થયું અરે કઈ નહીં બેટા તું હમણાં આવ્યો મેં હું હમણાં જ આવ્યો પણ તમે ક્યાંક વિચારમાં ખોવાયેલા હતા બેટા મારે તારી સાથે વાત કરવી છે બોલો ને શું વાત છે બેટા મારે તને એમ કેવું છે કે તારા પપ્પા ના ગયા પછી તુજા ઘરનો વડીલ કહેવાય આપણે કામ ધંધો તો કરવો જ પડે પણ સાથે સાથે થોડું ઘરની જવાબદારીનું પણ ભાન રાખવું પડે એટલે કે ઘરમાં પણ ધ્યાન આપવું પડે મારું માને ને તો તું થોડું ઘરમાં ધ્યાન આપ બેટા એ તમે શું કહેવા માંગો છો હું કઈ સમજ્યો નહીં જરા ખુલીને વાત કરો ને તો કઈક સમજે હાથી બેટા હું પાયલ મમ્મી વાત કરું છું એ હંમેશા અમારી જોડે પારકા જેવું વર્તન કરે છે અમે અહીંયા આવ્યા એમને નથી ગમતું એ મને ખબર છે પણ તું જ કહે ને બેટા તારા સિવાય અમારું બીજું છે કોણ અમે જઈએ તો ક્યાં જઈએ અરે ક્યાંય જવાની જરૂર નથી હું છું ને અને મારી બધી વાત મને સમજાઈ ગઈ તમે જરા ચિંતા ના કરો હું પાયલ સાથે વાત કરી લઈશ જો બેટા પાયલ પણ મારી દીકરી જેવી જ છે તું એને ખીચવા તો નહીં પ્રેમથી કહેજે મમ્મી તમે બધું મારા પર છોડી દો પાયલને કેમ સમજાવી ને એ મને સારી રીતે આવડે છે એટલે તમે હવે ચિંતા છોડો સારું હવે હું ફ્રેશ થઈ જાઉં હું પણ થાકીને આવ્યો તમે બધી ચિંતા નહીં કરતા હા મમ્મી બેન તમે લોકો તમારો સામાન પેક કરી લેજો કેમ બેટા આપણે ક્યાંક જવાનું છે હા આપણે ત્રણેય ગામડે રહેવા માટે જતા રહીશું તમે ગામડે જતા રહીશો તો હું અહીંયા એકલી શું કરીશ સારું છે ને એમ પણ તને એકલા રહેવું વધારે ગમે છે ને આ તમે શું બોલો છો સાચું જ બોલી રહ્યો છું એમ પણ તને મારા મમ્મી અને બેન તો ગમતા નથી જ્યારથી એ લોકો આ ઘરમાં આવ્યા છે ત્યારથી તું એને હેરાન કરે છે નાના મોટાની મર્યાદા રાખતા પણ તને આવડતું નથી જેમ ફાવે તેમ બોલે છે એની સાથે આવું તમને કોણે કીધું મને કોઈએ નથી કીધું ને બધું મારા કાને સાંભળ્યું છે તે દિવસે મમ્મી તને ઉઠાડવા માટે આવ્યા હતા એમાં મમ્મી કંઈ ખોટા નહોતા પણ તેમની વાત તો સાંભળી નહીં અને એમને ન કહેવાનું કહી દીધું અને મારી બેન એ પણ તને બરાબર સમજાવી રહી હતી તને તારી જવાબદારીનું ભાન કરાવી રહી હતી પણ તે એને પણ ન કહેવાનું કહી દીધું પણ આદિ એ લોકો મને વાતવાતમાં ટકટક કરતા હતા જો બેટા મારે કહેવાની જે ફરજમાં આવતું હતું ને એટલે મેં તને કીધું અને જો તને મારી વાતનું વધારે ખરાબ લાગ્યું હોય તો આજ પછી હું તને ક્યારે કંઈ નહીં કહું તને જેમ ઠીક લાગે ને એમ કરજે ભાભી મારો ઈરાદો તમારા મનને ઠેસ પહોંચાડવાનો નહોતો પણ તેમ છતાંય જો તમને ખોટું લાગ્યું હોય ને
તું મને માફ કરી દેજો. અરે એમાં તમારે લોકોએ એની માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે લોકોએ જે કંઈ પણ કહ્યું એ એના સારા માટે જ કહ્યું છે ને, અને એને ખોટું લાગે તો ભલે લાગે, આમાં તમારા લોકોનો તો કોઈ જ વાંક નથી ને. એમ પણ મેં નક્કી કરી લીધું છે કે આપણે લોકો ગામડે રહેવા જતા રહીશું, એ ભલે એકલી રહેતી. નાના દીકરા એવું ન કરાય. એ એકલી રહેશે ને ત્યારે જ એને સંબંધોની કિંમત સમજાશે. પોતાના પરિવાર વગરનું જીવન કેટલું એકલવાયું લાગે ને એને ખબર પડશે. નાના હદી તમે આવું ના કરો, મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. પાયલ મને એ નથી સમજાતું કે આજકાલની વહુને એની સાસુ પ્રત્યે અને એની નણંદ પ્રત્યે આટલી ધૃણા કેમ હોય છે. એક સાસુ માં બની શકે છે તો એક વહુ દીકરી કેમ નથી બની શકતી. આદિ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મેં જ મમ્મી અને દીદી પ્રત્યે ખોટું મનમાં વેર રાખ્યું હતું, પણ હવે પછી ક્યારેય આવું નહીં થાય. મમ્મીને મારી માં અને દીદીને મારી બેન સમજીશ. પ્લીઝ તમે મને એકલી મૂકીને ક્યાંય ના જાઓ, હું તમારા બંનેની માફી માંગુ છું. બેટા હવે મારી દીકરીને માફ કરી દે, હવે પછી એ આવી ભૂલ ક્યારેય નહીં કરે. હા ભાઈ, તમારો ગુસ્સો શાંત પાડો અને ભાભીને માફ કરી દો. માફ કરો પણ એક શરતે. હા બોલો ને, જે પણ શરત હશે મને મંજૂર છે. અરે રોજે સવારે વહેલા ઉઠીને ઘરના બધા કામ કરવા પડશે. હા હું ઘરના બધા કામ કરીશ અને સવારે વહેલી પણ ઉઠી જઈશ. પ્લીઝ તમે લોકો મને છોડીને ક્યાંય ના જતા. નહીં જઈએ બેટા, નહીં જઈએ. અને હવે ખબરદાર, જો મારી દીકરીને હેરાન કરી છે તો ખબર છે ને હું બાળપણમાં મારતી હતી એ માર.